माननीय व्रत धारण श्री अपेला मूल मंत्र, घरे रहो, सुरक्षित रहो, स्वस्थ रहो अने जवाबदार बनो तथा जवाबदार बनाओ थी शुरू करूँ छू। लॉकडाउन नो आ छेल्लो तबक्को खूब निर्णायक साबित थई शके छे, जेथी आ तबक्का में लॉकडाउन नो सख्त अमल सुनिश्चित करवो जरूरी छे। संक्रमण वधु होय तेवा संवेदनशील विस्तारों अने तेनी आसपासना विस्तारों में वधु सर्वेलन्स राखवामां आवी रह्युं छे। राज्यना जे विस्तारों में दुकाने खोलवानी छूट आपवामां आवी छे त्यां आवा तमाम विक्रय स्थलों उपर सोशल डिस्टन्सिंग राखवा पगला लेवाई रह्या छे कि केम ते सुनिश्चित करवामां आवशे। लोकोने पण अपील छे के करियाणू के दवा के शाकभाजी जेवी आवश्यक वस्तुओं लेवा जाए त्यारे कोई पण जरूरी कारणसर बाहर निकले ए समय मास्कनो उपयोग अवश्य करे। कोरोनाना संक्रमण सामेनी आ लड़ाई लांबी छे अने आ लड़ाई माटे आपनी पासे एक ज हथियार छे अने आ छे सावचेती, जेथी तमाम प्रकारे सावचेती राखीए अने अन्य लोकोने पण सावचेती राखवा जणावीए। जे प्रकारनी दुकानोनी खोलवानी मंजूरी आपवामां आवेल नथी तेवी दुकाने जो खुली मळशे तो पुलिस द्वारा दुकानदार ऊपर अने त्यां आवेला लोको एम बन्ने ऊपर कार्यवाही करवामां आवशे। खास करीने पान मसालानी दुकानो, नाश्ता के चा लारीओ, रेस्टोरंट अने वाळंद जेवी दुकान जेने बंद रहेवू जोईए ते सुनिश्चित पण करवामां आवशे। लॉकडाउनना सख्त पालन माटे राज्यमां लॉकडाउन भंग संदर्भे केसोनी संख्या पण वधारवामां आवी छे अने वाहन जप्ती पण वधारवामां आवी रह्या छे। अमदावाद शहेरमां कोरोनाना केसनी संख्या वधु छे, जेथी शहेरमां वधु कड़क लॉकडाउन माटेना पगला लेवामां सतत सूचना आपवामां आवी रही छे। अमदावादमां अमुक विस्तारोमां पण नागरिकोनी आवजा माटे बंद करवामां आवेल छे। लोकोने अपील छे कि पुलिसने सहयोग आपो अने जाते ज लॉकडाउननो अमल करो अने तंत्र तरफथी जे व्यवस्था थाय छे तेमां सहयोग आपी सेल्फ डिसिप्लिन राखीने सोशल डिस्टन्सिंग बनावी राखो। शक्य होय तो रोज आवश्यक वस्तुनी खरीदी करवा जवानुं पण टाळो अने 2-4 दिवसनी खरीदी एक साथे करवा आयोजन करो। लॉकडाउन भंगनी कोई फरियाद होय तो पुलिसने तेनी जाण करवा अपील छे। ગઈકાલે 100 નંબર ઉપર આવેલ કોલ આધારે રાજ્યમાં લોકડાઉન ભંગ અંગેના 36 ગુના દાખલ કરવામાં આવેલ છે। પોલીસ પર થયેલ હુમલાના વધુ 3 બનાવ સંદર્ભે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે। નવસારી જિલ્લામાં તારીખ 9/4/2020ના રોજ પોલીસ ઉપર હુમલાના 1 ગુના દાખલ કરવામાં આવેલ હતો। આ ગુનામાં સામેલ આરોપીના ગઈકાલે પાસા કાયદાના જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે। તેવી જ રીતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ 5/4/2020ના રોજ પોલીસ ઉપર હુમલો કરવા અંગેના 2 ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા। આજે આ 2 ગુનાઓમાં સામેલ 2 આરોપીઓને પાસા હેઠળ ધરપકડ કરી અલગ અલગ જેલમાં મોકલવામાં આવેલ છે। લોકડાઉન બાદ બનેલ આ પ્રકારના બનાવોમાં આજ સુધી કુલ 15 ગુનાઓમાં 38 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે। ડિટેન કરેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 5,178 વાહનો મુક્ત કરવામાં આવેલ છે। હાલ સુધીમાં કુલ 1,20,128 વાહન મુક્ત કરવામાં આવેલ છે। સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ 20 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં 33 લોકોની
ધરપકડ કરવામાં આવેલ છે। રાજ્યમાં આજ સુધીમાં આવા 311 ગુનાઓમાં 537 લોકોની અટકાયત પણ કરવામાં આવેલ છે। લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન, સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવશે અને જ્યાં લોકડાઉન ભંગનો બનાવો ધ્યાને આવશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે રાજ્યમાં ડ્રોન ફૂટેજના મદદથી 283 ગુનાઓ દાખલ થયેલ છે। આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી 9,193 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને 18,214 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે। સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે 69 ગુનાઓ દાખલ કરીને 75 લોકોની અટકાયત કરવામાં આવેલ છે। આજ સુધીમાં આવા 1,760 ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં 2,713 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના 25 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। આજ સુધીમાં આવા 504 ગુનાઓમાં કુલ 1,011 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલી છે। સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા કુલ 13 એકાઉન્ટ પણ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે। એએનપીઆરના એનાલિસિસથી કુલ 58 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 595 ગુનાઓ દાખલ થયેલ છે। વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ 86 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 999 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે। પ્રહરી જેવા ખાસ વાહનો જેના ઉપર કેમેરા લાગેલા છે તેની મદદથી ગઈકાલે 43 ગુનાઓ અને આજ દિવસ સુધીમાં 377 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે। ગઈકાલથી આજ સુધીના ગુનાઓની વિગત। જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 2,569। ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા 991। અન્ય ગુનાઓ 430। ગઈકાલના કુલ ગુના 3,990। આજ દિન સુધી કુલ ગુના 99,173। આરોપી અટક કરેલાની સંખ્યા 4,945। જપ્ત થયેલ વાહનની સંખ્યા 8,412। કુલ જપ્ત થયેલ વાહનની સંખ્યા 1,45,446।